एसटी विभाग कर्मचारी पड़तर प्रश्न ने पूर्ण करवा माटे आंदोलन मंडाण कर्या हता। एसटी निगम में फरज बजावता कर्मचारीओना विविध पड़तर प्रश्नों ने लई सरकार में लिखित ने मौखिक रजूआत बारंबार करवामां आवी छे, तेम छतां पण एसटी कर्मचारीओनो प्रश्नों निकाल नहीं थता कर्मचारीओ द्वारा आंदोलन मंडाण करवामां आव्या छे। भथ્થું બોનસ તેમજ સિનિયર અને જુનિયરના પગાર વચ્ચેની વિસંગતતા દૂર કરવી, 5 વર્ષનો ફિક્સ પગારનો સમયગાળો 3 વર્ષનો કરવો સહિતના 19 પ્રશ્નોને લઈ કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે અને કાળી પટ્ટી ધારણ કરી દેખાવ કરવામાં આવ્યો હતો। મારું નામ પ્રહલાદસિંહ ગોહિલ, ભાવનગર વિભાગ એસટી સંકલન સમિતિ। છેલ્લા લાંબા સમયથી ગુજરાત એસટીના કર્મચારીઓના ખૂબ જૂના પ્રશ્નો જેવા કે એચઆરએસસીએલએ મોંઘવારી, અલગ અલગ તબક્કે મંજૂર થયેલી મોંઘવારીઓ અને આવા પ્રકારના વિવિધ 19 મુદ્દાઓ સાથે અમે લોકો સરકારશ્રી સાથે છેલ્લા 6-1 મહિનાથી પરામર્શમાં હતા અને સરકારશ્રી દ્વારા અમને આ મુદ્દાઓ સોલ્વ કરવા માટે મૌખિક ખાતરી મળતી હતી, પરંતુ છેલ્લી અમારી 12-10ની માનનીય વાહન વ્યવહાર મંત્રી સાથેની મિટિંગમાં આ મુદ્દાને 1 અઠવાડિયામાં સોલ્વ કરશે એવો વાત થઈ હતી, પરંતુ એ સોલ્યુશન ન આવતા અમારું અગાઉથી નક્કી થયેલું કાર્યક્રમ 20 તારીખથી આંદોલન કરવાનું હતું, તેના બદલે સરકારશ્રી દ્વારા અમને સારી વાતાવરણમાં વાત કરવાના કારણે અમે આ આંદોલનને 3 દિવસ મોડું કરીને, એટલે કે આજથી 23-10થી કાળી પટ્ટી ધારણ કરી દરેક વિભાગીય નિયામક અને ડેપો મેનેજર દ્વારા મેનેજિંગ ડાયરેક્ટરશ્રી અને સરકારશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે અને દરેક કર્મચારીઓ પોતાની ફરજો કાળી પટ્ટી ધારણ કરીને બજાવશે। આ પ્રકારના તબક્કા વાઇઝ કાર્યક્રમો અલગ અલગ દિવસોમાં 2 તારીખ સુધી અમે લોકો કરવાના છીએ। એસટીના સંકુલની બહાર અમે લોકો બપોરે રિસેસના સમયે સૂત્રોચ્ચાર કરી અમારી માંગણીઓને દોહરાવશું। સરકારશ્રી દ્વારા અમારી બધી જ માંગણી સંતોષાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। દિવાળીનો તહેવાર આવે છે, મુસાફર જનતાને પણ મુશ્કેલી ન પડે એના માટે થઈને અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે અમારી કાયદેસરની મળવાપાત્ર હક અને માંગણીઓ છે એને અમને તાત્કાલિક મંજૂર કરી અને અમારી દિવાળી, અમારા પરિવારની દિવાળી સુધારે એવી અપેક્ષા સાથે અમારે આ માંગણી કરીએ છીએ।